ચલો સૌને હેપીવાલા મોર્નિંગ આપણે આજે વિજ્ઞાનની અંદર પચીસમાંથી પચીસ પ્રશ્ન કેવા આવે છે અને પચીસ માર્ક્સ કેવી રીતે કવર કરી શકીએ કયા કયા ટોપિક્સ ઉપર ધ્યાન રાખવું કેવી રીતે સોલ્વ કરવું બધી ને સમજવા માટે જાણવા માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે અને ભાગ પાંચ આજે આપણે જોઈ રહ્યા છીએ બરાબર છે તો ભાગ પાંચની અંદર આપણે પ્રશ્ન તરફ જઈએ સૌને સવાર સવારના સારા સારા ગુડ મોર્નિંગ આજનું પેપર જે છે ચાર ઓક્ટોબર બે હજાર અઢારમાં સવારે નવ વાગ્યાની પાળમે જે લેવાયેલું છે બરાબર નવથી સાડા દસ એ પેપરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રથમ પ્રશ્ન આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એમ કહે છે મેન્ડેલીફની આવર્ત કોષ્ટકમાં બરાબર છે ખાલી જગ્યા ઠીક નિકલ પહેલાં આવે છે એટલે કે ભાઈ એણે જે તત્વો ગોઠવા છે બરાબર એ તત્વોની અંદર નિકલની બરાબર પહેલાં બરાબર છે કયું તત્વો આવે છે એટલે આની અંદર સામાન્ય એકથી ત્રીસ તત્વો એવા છે કે જેમાંથી વારંવાર ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે બરાબર છે તો નિકલની પહેલાં જે આવે છે બરાબર એ કોબાલ્ટ આવે છે

આપણે ગુજરાતીની વાત છે એટલે ગુજરાતીમાં કહું છું બાકી ઇન્ફ્રાસોનિક આવા શબ્દો જે છે એ વપરાતા હોય છે પણ અહીંયા આપણે ગુજરાતીની વાત કરીએ છીએ એટલે વાયુમાં ધ્વનિના વેગથી વધારે જે ગતિ કરે છે એવી વસ્તુ માટે પરાધ્વનિ શબ્દનો યુઝ થાય છે પછી વાત કરીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન પ્રેરકની ઉપસ્થિતિમાં હાઇડ્રોજનને જોડે છે જેમકે બરાબર આ બી પ્રશ્ન એવો છે કે ભાઈ આની અંદર માત્ર ને માત્ર તમે ગોખો તો થાય બાકી આખી ફોર્મ્યુલાઓ જે છે કે બરાબર બની શકે કે આ પ્રશ્ન આવો તમને કદાચ ના આવડે તો એક માર્ક આની અંદર આપણે જવાની શક્યતાઓ રહે છે એની અંદર માત્ર ને માત્ર તમને બધી જોડીઓ યાદ રાખવી પડે કે ભાઈ કયા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોની સાથે કઈ રીતના હાઇડ્રોજનને જોડે આનો આન્સર છે નિકલ અને પેલાડિયમ પછી છે એક કારનો વેગ છ સેકન્ડમાં અઢાર કિલોમીટરથી લઈને છત્રીસ કિલોમીટર સુધી સમાન રીતે વધે છે તો કારનો તોરણ અથવા તો એક્સિલેટર જે છે એક્સિલેટર એટલે બોલે તો આપણે એને ગુજરાતીમાં સાવ કહું ને તો એને કહેવાય કે વેગમાનમાં થતા ફેરફારનો દર બરાબર છે વેગમાં થતા ફેરફારનો દર ઓકે તો જુઓ હવે વેગમાં ફેરફારનો દર થયો પેલા શું કહે છે તો કે ભાઈ પેલા છત્રીસ કિલોમીટરની સ્પીડથી જતી હતી બરાબર અઢારની જતી હતી અને પછી છત્રીસ એટલે કે ભાઈ ફેરફાર શું થયો તો કે ભાઈ છત્રીસ માંથી અઢાર કાર્ડ નાખે એટલે આપણને ફેરફાર કેટલો થયો એ ખબર પડી ગઈ અને એના માટે સમય શું લીધો તો કે એને છ સેકન્ડ લીધી છે ઓકે એટલે છત્રીસ માંથી અઢાર જશે તો શું બનશે તો કે અઢાર બરાબર અને છ સેકન્ડ લીધી છે એટલે કે ભાઈ પ્રતિ સેકન્ડ જે ફેરફાર થયો એ કેટલો થયો તો કે છ તેરીને અઢાર બરાબર હવે જરૂરી શું છે કે આની અંદર તમારે આ એક એની જે માત્રાક છે ને એ યાદ રાખજો મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર છે એટલે જે વર્ગ હતો એ માઇનસમાં થઈ જાય તો આ પ્રશ્ન એમ બી પૂછી શકશે તોરણ જે છે બરાબર છે અથવા એક્સિલેટર જે છે અથવા વેગમાં થતા ફેરફારનો દર જે છે એ સેમાં મપાય તો મીટર સેકન્ડ ની અંદર પણ ઉપર લ્યો તો માઇનસ આવશે ઓકે અને સાથે સાથે આ સૂત્ર કે ભાઈ આ રીતના ત્વરણ પૂછવું હોય તો કેવી રીતે તમે શોધી શકો છો છસો જૂલ છે તો તે કેટલી ઊંચાઈ ઉપર હશે શોધો કાલે આપણે સ્થિતિજ ઉર્જાના ક્વેશન્સ કરેલા હતા બરાબર છે કે ભાઈ સ્થિતિજ ઉર્જા કેવી રીતે હોય તો કે ભાઈ માસ્ક બરાબર છે પછી કે ભાઈ ગ્રેવિટેશન ફોર્સ અને હાઈટ કેટલી છે એ એને બરાબર સ્થિતિજ ઉર્જા આપણને આપેલી છે કેટલી આના અંદર તો કે છસો જૂલ જેટલી આપેલી છે બરાબર એમ એટલે વજન આપેલું શું કહેવાય કે ભાઈ એનું દ્રવ્યમાન આપેલું છે બાર કિલોગ્રામ જી અહીંયા દસ લેવાનું છે હાઈટ આપણે શોધવાની છે બરાબર છે તો આ શૂન્યથી શૂન્ય ઉડી જાય બાર પંચાને 60 થશે તો અહીંયા બી એક સૂત્ર તમને કામમાં આવેલું છે બરાબર સિમ્પલી કેલ્ક્યુલેશન છે વધીને દસ વીસ સેકન્ડમાં થઈ જાય એવો પ્રશ્ન છે કંઈ બહુ ઓલું છે નહીં પછી ને આપણે શેવાળ તરીકે ઓળખીએ છીએ તો જો ભાઈ વનસ્પતિઓ જે છે ને એનું આખું ચેપ્ટર છે કે વનસ્પતિઓ જે છે એને કેટલા કેટલા ભાગની અંદર વહેંચવામાં આવી છે બરાબર સામાન્ય રીતે કહું ને તો વનસ્પતિ આપણે એમ કહીએ કે ભાઈ આ બે ભાગ લઈએ બરાબર તો અમુક વનસ્પતિઓ એ બી હોય કે જેની અંદર પુષ્પ હોતા નથી બરાબર છે અમુક વનસ્પતિ છે એને એટલે આના બે ભાગ પડે છે બરાબર એક તો એવું કહેવાય બીજવાળી હોય બીજ હોય તો એમાં પુષ્પ હોય પુષ્પમાંથી જ બીજ બને બીજું એવું હોય કે જેની અંદર પુષ્પ બીજ કંઈ હોતું નથી તો સામાન્ય રીતે એવી જે વનસ્પતિઓ છે કે જેની અંદર પુષ્પ તો ઠીક પણ એની અંદર ડાળ કે પર્ણ કે મૂળ કોઈ વસ્તુ ન હોય જેમ કે એક્ઝામ્પલ લીધું એને સેવાળ છે તો એની અંદર આમાંની કોઈ બી વસ્તુ હોતી નથી એવાને સાયન્સની અંદર એને વર્ગીકરણ કર્યું એને થેલો ફાઇટા નામના વર્ગમાં રાખવામાં આવેલું છે ઓકે પછી એક સિમ્પલ સૂત્ર પૂછી લીધું ફેરસ સલ્ફેટ ક્રિસ્ટલનું સૂત્ર બરાબર છે તો એ માત્ર માત્ર સૂત્ર યાદ હોય તો આના પરથી એવું બી થઈ શકે કે ક્યારેક કોઈ સૂત્ર બી પૂછી લે છે બરાબર તો એ સૂત્ર રજૂ કરેલું છે પછી વાત કરે છે બળ બળ એટલે કે શું બરાબર તો બળ છે દ્રવ્યમાન ગુણા એક્સિલેટર બરાબર કોઈ વસ્તુ છે એના ગુણાકારની અંદર એક્સિલેટર માત્ર ને માત્ર સૂત્ર એક્સિલેટર હમણાં આપણે આ પ્રશ્નની અંદર અહીંયા આપણે ચર્ચા કરી લીધી છે એટલે એને ફરીથી વાત કરતા નથી ઓકે પછી વાત કરીએ વિદ્યુત ચાલકની પ્રતિરોધકતા ખાલી જગ્યા પર નિર્ભર કરે છે બરાબર આમ જુઓ ને તો આ પ્રશ્નની અંદર એને એક ટ્વિસ્ટ મૂકી દીધું આ સામગ્રી શબ્દ વાપરી અને ઘણા ખરા એને છેતરવાની વાત કરી કારણ કે ક્ષેત્રફળ ઉપર કરે છે લંબાઈ ઉપર કરે છે બરાબર છે પણ અહીંયા મેઇન વસ્તુ એને આપી દીધી સામગ્રી હવે પ્રતિરોધકતા એટલે શું કે ભાઈ પ્રતિરોધકતા એટલે કે ભાઈ આની અંદરથી કરંટ જે છે એ આવી રીતે આમ ફ્લો થાય તો એમાં જે રોકે અડચણ ઉત્પન્ન કરે બરાબર એને પ્રતિરોધકતા કહેવાય ફોર એક્ઝામ્પલ તમે બાઇક લઈને જાઓ છો કે કારમાં જાઓ છો પણ રોડ ઉપર આવેલો બમ્પ છે એ તમારી ગતિને ઘટાડે તો એ તમારા માટે પ્રતિરોધકતા કહી શકાય બરાબર તો અહીંયા વાત કરી કે ભાઈ વિદ્યુત ચાલકની પ્રતિરોધકતા કોના પર નિર્ભર તો સામેની વસ્તુની ચાલકતા ઉપર નિર્ભર કરે બરાબર છે તમને એમ થાય કે સામગ્રી ઉપર નિર્ભર કરે એટલે મતલબ કેવા શું માંગો છો તો સિમ્પલ વસ્તુ છે બરાબર છે લાકડું છે બરાબર આ લાકડાનું પાટિયું છે એને તમે કરંટ આપો બરાબર છે તો એમાં કરંટ પસાર થતો નથી કારણ કે એ સામગ્રી જે છે ને એ એવી છે કે એમાંથી કરંટ પસાર થઈ શકે જ નહીં એટલે પ્રતિરોધકતા જે છે એ પહેલાં તો સામગ્રી ઉપર ત્યાં એવા કહેવાય નિર્ભર છે જ ઓકે ઓહમમાં શું માપવામાં આવે તો બધાને ખ્યાલ છે અહમમાં જે છે આપણે રજિસ્ટર અથવા પ્રતિરોધને માપવામાં આવે છે એમાં કોઈ ચર્ચાનો વાત નથી કારણ કે ઓહમના નિયમના આપણે બે ત્રણ દિવસથી વાત કરી રહ્યા છીએ ઓકે કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી સીધું જ બાષ્પ બને બરાબર છે તે પ્રક્રિયાને શું કહેવાય તો આની બી તમને ખબર હોવી જોઈએ બરાબર સામાન્ય રીતે એવી હોય છે વસ્તુ આ કોઈ વસ્તુ છે ને બરાબર છે એ વસ્તુને તમે ગરમ કરો એટલે એ એ પાણી બને શું બને તો કે પાણી ઓગળે બરાબર મેલ્ટ કહેવાય કે ભાઈ ઓગળવું બરાબર છે ઓગળ્યા પછી પાછી જો તમે થોડીક એને ગરમ કરો બરાબર વધારે ગરમ કરો તો એ પછી બાષ્પ સ્વરૂપે જાય પરંતુ આ વચ્ચેનો ભાગ નીકળી જાય અને ડાયરેક્ટલી કોઈ વસ્તુ જે છે એ શું કહેવાય તો કે ભાઈ સીધી વરાળ બની જાય તો એને શું કહેવાય ઉર્ધ્વ પાતન કહેવાય બરાબર છે તો આનું ઉદાહરણ તો કે તમે જોયું હશે કપૂર કપૂરને તમે સળગાવશો બરાબર છે તો એમાંથી એ ઓગળીને પ્રવાહી બનવાને બદલે સીધું બાષ્પ બની અને ઉડી જાય છે અને તમને એમ કહું કે ભાઈ આ પાણી બનતું એવું તો કે જો તમે મીણબત્તીને સળગાવો બરાબર છે મીણબત્તીને મીણબત્તી એટલે પ્રવાહી જે છે છે એ છૂટું પડે સામાન્ય રીતે ઓકે એટલે કે ભાઈ પાણી બનવું જોઈએ પણ એના બદલે સીધું હવે આ જ પ્રક્રિયાને ઊંધી પૂછી લે બરાબર છે કે બાષ્પ જે છે એને ઠંડુ કરતા પાણી બનવાને બદલે બરાબર છે સીધે સીધું ઘન સ્વરૂપમાં તો એને અડધો કહેવાય બરાબર છે ઊલટું ઊલટું પૂછે તો અડધો અને જો આ રીતે પૂછવું કે ભાઈ બાષ્પ બની જાય પાણી બન્યા વગર તો ઉર્ધ્વ પાતન બોલવામાં આવે છે ઓકે પછી કોઈ વસ્તુ ઉપર દસ ન્યૂટન બળ લગાવતા તે પાંચ મીટર ખસે છે તો કાર્ય શું બરાબર તો આવા ક્વેશ્ચન્સ જે છે એ આપણે કાલે કર્યું તો કે ભાઈ વર્ક શું છે વર્ક કોને કહેવાય કાર્ય બરાબર શું હોય તો કે ફોર્સ બરાબર છે એને ગુણ્યા ડિસપ્લેસમેન્ટ કેટલું ખાઈશું બરાબર છે તો ફોર્સ કોને કહેવાય તો કે ફોર્સ હોય એમ હોય ડિસપ્લેસમેન્ટ એટલે કેટલું ખાઈશું દસ ન્યુટન બળ લગાડતા ઓકે તો આમાં અહીંયા આપણને આપેલું છે દસ ન્યૂટન બળ ઓકે બળ જે છે ફોર્સ આપ્યું છે ડાયરેક્ટ દસ કંઈ નથી આમાં ફોર્સ સીધે સીધું આપી જ દીધું છે ને તો ફોર્સ એટલે પચાસ જૂલ સીધે સીધું સિમ્પલ હતું ઓકે આમાં આપણે એમની કઈ જરૂર રહે નહીં સીધે સીધું આપણે કરી શકતા હતા ઓકે પછી વાત કરી જો ખાંડની ચાસણી બનાવીએ તેનું રાસાયણિક નામ કોઈ વિચાર્યું ના હોય આ લોકો ક્યારેક ક્યારેક એવા ક્વેશ્ચન્સ લઈ આવે એમ થાય કે ભાઈ ખાંડની ચાસણી તો આપણે બહુ જોઈએ બરાબર છે પણ એનું એનું નામ શું હોય એ આપણને સાયન્ટિઅ સાયન્સની અંદર શું કહેવાય કે મોનોસોડિયમ ગ્લુકા ગ્લુટા મેટ શબ્દ વાપર્યો છે બરાબર પછી તમને ખબર હોય રીઝનિંગની અંદર છે ને ભાઈ મેં એક સવાલ લીધો છે મને સારો લાગ્યો બરાબર છે કથન અને તર્કના અને લોજિકલ રીઝનિંગ કહેવાય એવા એક પ્રશ્ન જે છે એ પૂછા છે બરાબર છે તો મેં એવા ક્વેશ્ચન્સ લીધો છે કારણ કે ઘણા લોકો એનટીપીસી ટુની પ્રિપેરેશન કરે છે એના માટે હું લગભગ કાલે કંઈક નવું વિચારી રહ્યો છું કેમ કે એની ડેટ આવી ગઈ છે આવતા મહિનાની અંદર પંદર વીસ દિવસ પછી પણ એને આપણે હેલ્પફુલ થઈએ એવું કંઈક કરીશું બરાબર ચાલો વાત કરીએ છીએ તો પૂછી લેવું જો ભાઈ આપણે અત્યારે પાંચમી સિરીઝ ચાલુ છે બરાબર તો જે લોકોને એવું હોય કે સાહેબ હવે સાયન્સમાં આટલું અમે શીખ્યા પણ હવે કંઈક એવું કરીએ કે ભાઈ રીઝનિંગ અને મેથ્સ માટે બી આવી રીતના તો આપણે એવું એક વિચાર છે કે ભાઈ હવે પાંચેક વિડીયો એવા કરીએ કે જેની અંદર માત્ર ને માત્ર રીઝનિંગ હોય અને એક બી પાંચ પાંચ પેપર એવા કરીએ કે જેની અંદર માત્ર મેથ્સ હોય તેથી તમારા ત્રણ વિષય ઉપર સારી એવી પકડ તો તમે કોમેન્ટ કરજો કે સાહેબ કાલે સાયન્સનો જ વિડીયો જોઈએ છે કે રીઝનિંગનો જોઈએ છે કે મેથ્સનો જોઈએ છે બરાબર છે તો આપણે એના માટે કંઈક વિચારીએ ઓકે હવે જુઓ પૂછ્યું કથન આપ્યું શું સવારમાં કોફીને ખોરાકમાં લેવામાં આવે તે સ્વાસ્થ્ય માટે સારું છે આ એક પ્રશ્ન પૂછેલો છે અને બે તર્ક આપેલા છે પેલું તર્ક એમ કહે છે હા કોફીમાં ઉચ્ચ એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં ઘણા આવશ્યક પોષક તત્વોની આપૂર્તિ કરે છે હવે જો વાક્ય જે આપ્યું હોય ને એમાં જે સકારાત્મક વાત કરી હોય ને એ હંમેશા સાચી ગણે બરાબર તો એને કોફી એવું કીધું સવારમાં લેવી જોઈએ તો કે આની અંદર એમ કીધું હા ભાઈ એની અંદર એક્સી એન્ટીઓક્સિડન્ટ હોય છે ઘણા આવશ્યક પોષક તત્વોની પૂર્તિ કરે છે એટલે સારી વાત બતાવી છે તો એને તમે પોઝિટિવલી લઈ શકો એટલે પેલું તર્ક જે છે એ સાચું ગણી શકો પછી કે છે કે ના વધુ માત્રામાં કોફી પીવાથી અહીંયા કોફી પીવાની પણ વધુ કોફી પીવાની તો કોઈ બી વસ્તુ વધુ લ્યો તો એ તો નુકસાનકારક છે તમે જમવાનું ચાર રોટલી ખાતા હોય ને તમે આઠ રોટલી ખાઈ જાવ વધારે તો કોફી શું એ રોટલી બી તમને નડવાની છે એટલે અહીંયા એને એ શબ્દ વાપરી દો વધુ માત્રામાં તો ભાઈ વધુ માત્રાની કોઈ આમાં ચર્ચા કરેલી નથી એટલે આપણે આ જે ઓપ્શન ટુ છે એને આપણે નકારી શકીએ આમાં ઓપ્શનો કેવા આપેલા હશે તમને મેં ઓપ્શન નથી ટાઈપ કર્યા કે ભાઈ માત્ર એક સાચું છે બીજું સાચું છે બંને સાચા છે કે બંને ખોટા છે તો આની અંદર આપણે એમ કહી શકીએ પેલું ઓપ્શન જે છે એ સાચું છે ધીસ ઇઝ ધ રીઝી લોજિકલ રીઝનિંગ બરાબર છે જે એનટીપીસી ટુ ની તૈયારી કરે છે અને આવા દસેક ક્વેશ્ચન આવશે ચિંતા ન કરતા હું તમને હેલ્પ કરીશ સો ટકા હેલ્પ કરીશ લગભગ કા જો આપણે બધા સ્ટુડન્ટ કહીએ તો કાલથી જ આપણે તમારા માટે આવી સારી એવી સિરીઝ ચાલુ કરી દઈશું ઓકે મિત્રો પછી છે ડાલ્ટનનો સિદ્ધાંત જે છે એ ખાલી જગ્યા પર આધારિત હતો તો ડાલ્ટન નામના સાયન્ટિસ્ટ જે સિદ્ધાંત છે એ રાસાયણિક સંયોજનો ના ઉપર આધારિત હતો ઓકે પછી વાત કરી કોઈ કોઈ વસ્તુ સતત ચાલતી રહે છે જ્યાં સુધી તેના પર ખાલી જગ્યા ન લાગે તો આ જે છે ને એ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે ન્યૂટને એવું કીધું કોઈ વસ્તુ જો આમ શાંત અવસ્થામાં હોય ને તો એ પોતે શાંત જ રહેશે કોઈ વસ્તુ ગતિમાં છે તો એ વસ્તુ ગતિમાં જ રહેશે ક્યાં સુધી કે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ ન લાગે બરાબર તો આમાં બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ પોતાની અવસ્થા ચાલુ રાખે અને આ વસ્તુને ઝડપનો નિયમ જે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ તરીકે ઓળખવામાં આવે છે ઓકે આગળ વાત કરીએ પરમાણુ બળની શોધ કોણે કરી હતી બરાબર છે પરમાણુમાં પાછું બળ હોય આવી શોધ કોણે કરેલી તો કે ભાઈ હિડેકી હુવાકા કી જુઓ તો મને ખાસ કહી દો બરાબર છે આમાં એટમ બરાબર એટલે અણુ પરમાણુ આ શબ્દ જે છે ને એમાંથી એક પેપરમાં પ્રશ્ન ન નીકળે એવું બનશે જ નહીં બરાબર છે એટલે એને ખાસ કે ભાઈ એની વિશે જેટલી નોલેજ મળે એ મેળવી લેજો તમને થાય ક્યાંથી મેળવવું અરે ધોરણ નવની અંદર લગભગ ચેપ્ટર છે સાયન્સની અંદર બરાબર છે પરમાણુઓ અને તેના સંયોજનો પરમાણુઓનું બંધારણ પરમાણુ અણુ પરમાણુની શોધ ઘણા બધી વસ્તુઓનું નોલેજ એમાંથી લઈ શકો છો પછી વાત કરીએ શુક્રાણું અને બીજાણુના સંયોગથી થતી પ્રક્રિયા બરાબર છે કે ભાઈ મેલ હોય એની અંદર શુક્રાણું હોય છે બરાબર છે અને ફિમેલ છે તો એની અંદર શું હોય તો કે અંડાશય હોય છે બરાબર છે હવે એ બંને જે ભેગા થાય અને એમાંથી એક યુગ્મજનો જન્મ થાય અથવા તો એક બાળક બનવાની જે ગાંઠ બને છે કે બાળક બનવાનું જે ફલનીકરણ થાય છે એને શું કહેવાય તો કે ભાઈ ફલન ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પછી વાત કરીએ ક્યાં નિષ્ક્રિય ગેસને આવર્તમાં આવર્ત પાંચમાં રાખવામાં આવેલા છે હળી આ પ્રશ્ન આવ્યો પીજી ટેબલનો બરાબર છે તો મેં અહીંયા એક નીચે લાઇન લખી છે બરાબર છે હવે એ લાઇન શું કહેવા માંગે છે તો કે ભાઈ જો આપણે ગ્રુપ અઢારમું છે ને એટલે કે છેલ્લું ગ્રુપ છે બરાબર એમાં નિષ્ક્રિય કાલે તો ચર્ચા કરેલી છે બે દિવસથી કે નિષ્ક્રિય ગેસ કોને કહેવાય તો કે અઢારમાં કહેવાય બરાબર તો અઢારમું જે ગ્રુપ છે એની અંદર બધા હોય ને એમાં જે આવર્ત છે 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 એટલે લાઈન કોણ હશે એવું આપણે પૂછેલું બરાબર તો એના માટે મેં લાઈન લખી છે યાદ રાખવા માટે હે નેતા ઓર કર્મચારી જિંદા રહો તો હે ઉપરથી પેલા આવશે હિલિયમ એટલે કે પેલી લાઈનમાં હિલિયમ હશે બરાબર નેતા ઉપરથી તો કે નિયોન એટલે બીજી આવર્તની અંદર નિયોન હશે બરાબર ત્રીજું ઓર એટલે ઓર્ગન તો ત્રીજી આવર્તમાં ઓર્ગન હશે બરાબર છે પછી કર્મચારી એટલે કે ક્રિપ્ટોન બરાબર તો ચોથા આવર્તમાં ક્રિપ્ટોન હશે પછી એટલે અંદર જીનોન હશે બરાબર રહો છેલ્લું રહો એટલે કે રેડોન હશે બરાબર છે તો તમને સમજાઈ ગયું કે ભાઈ આવર્ત શ્રેણીની અંદર આવી રીતે પેલા હિલિયમ હે નેતા એટલે નિયોન બરાબર છે ઓર એટલે આર્ગન કર્મચારી એટલે ક્રિપ્ટોન પછી તો કે જીનોન અને રેડોન તો અહીંયા આપણને પૂછેલું હતું એનો આન્સર થશે જીનોન ઓકે પછી ન્યૂટન મીટરનો વર્ક અને માઇનસમાં એ કોની એસઆઈ યુનિટ છે તો કે દાબ જે કોઈ દબાણ કરો છો તમે દાબ આપો છો એનું યુએસઆઈ યુનિટ છે પછી કે એક મજૂર બાર કિલોનો સામાન પોતાની માથે એક પોઈન્ટ પાંચ મીટર ઉચકાવે છે બરાબર અરે ભાઈ ક્યાં ભાગે છે તું એક મજૂર બાર કિલોનો સામાન પોતાની માથે એક પોઈન્ટ પાંચ મીટર બરાબર છે તો ફોર્સ શું છે તો કે બાર કિલો આપેલું છે બરાબર છે અને આ જી શું હોય તો કે દસ હોય વ્યવસ્થિત કરી દો બરાબર છે બાર કિલો છે એને ગુણ્યા જી આમાં દસ લેવાનું હોય છે

ઇથેનોલના એક અણુમાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી હોય તો ઇથેનોલનું મેં અહીંયા તમને સૂત્ર આપી દીધું છે સી ટુ એચ ફાઈવ ઓ એચ બરાબર તો અહીંયા પાંચ એચ છે બરાબર આ આવી રીતે સી ટુ એચ બરાબર અને ફાઈવ ઓ એચ તો જુઓ આ આ ફાઇવ છે ને એ બંનેને લાગુ પડે છે એટલે ઓક્સિજન પણ પાંચ છે ને એચ પણ પાંચ છે હાઇડ્રોજન બી પાંચ છે અને એક એક છે એટલે હાઇડ્રોજન અહીંયા એક અને એટલે કે કુલ હાઇડ્રોજન આના અંદર હોય છે ઓકે પછી છે એક માત્ર ફ્રિકવન્સી દ્વારા ઉત્પન્ન થયેલ ધ્વનિને ખાલી જગ્યા કહે છે બરાબર છે તો જો સિંગલ ફ્રિકવન્સી થી જે કઈ ઉત્પન્ન થાય ને એને ટોન બોલવામાં આવે છે શું બોલવામાં આવે છે ટોન બરાબર ટોન શબ્દ એટલે બધાને ખબર બધા શબ્દો નથી યુઝ કરતા બરાબર છે એમાં શું કહેવાય તો આને ટોન કહેવામાં આવે છે પછી આપેલું છે એક અવક્ષેપણ પ્રક્રિયા અભિક્રિયાનું ઉદાહરણ આપો હવે અહીંયા થોડુંક સમજવા જેવું છે અવક્ષેપણ અભિક્રિયા કોને કહેવાય બરાબર તો અવશેપન અભિક્રિયા તો એની અંદર એમ હોય કે ભાઈ આ બે અલગ અલગ મટીરિયલ છે એની જ્યારે પ્રક્રિયા થાય તો આમાં અમુક મટીરિયલ આની સાથે જોડાય અમુક મટીરિયલ આની સાથે જોડાય અને કોઈ બી એવી વસ્તુ બનાવે કે જે વ્હાઈટ કલરમાં બનતી હોય અને ઘન સ્વરૂપે ફેરવાય ફરીથી બોલું છું અભિક્રિયા પૂછી છે અવક્ષેપ અભિક્રિયાની અંદર શું રૂલ્સ છે તો કે ભાઈ સોડિયમ અને સલ્ફેટ છે બેરિયમ અને ક્લોરાઇડ છે તો સોડિયમ છે એ ક્લોરાઇડ હારે જોડાઈ જાય બરાબર બેરિયમ સલ્ફેટ હારે જોડાઈ જાય તો બની જાય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ શું બને સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઇડ એટલે તમે કહેજો આપણે ગુજરાતીમાં કોને સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ જે સફેદ કલરનું હોય તમારા ઘરે પણ હશે બરાબર તો આ વસ્તુ જે છે સોડિયમ ક્લોરાઇડ બની ગયું આને એક અવક્ષપૂર્ણ અભિક્રિયાનું ઉદાહરણ એટલે આની અંદર ઓપ્શન ચાર હતા જેમાંથી માત્ર મેં સાચો જવાબ જ લીધો છે બીજા ત્રણ ટાઈપ કરેલા નથી ઓકે મિત્રો આમાંથી ચોવીસ પ્રશ્ન સારા લઈ ગયા એ મેં તમારા માટે લીધા છે બે ક્વેશ્ચન હતા જે દરેકમાં એવું બને છે એક કે બે ક્વેશ્ચન ખોટા હોય છે એને ગવર્મેન્ટને પછી છેલ્લે એમ કે ભાઈ એનો તમને બોનસ માર્ક આપી દેવામાં આવશે ઓકે ચલો ઓફિસર ગુજરાતી ચેનલ ઓન યુટ્યુબ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો તમારા અભિપ્રાયો કોમેન્ટ કરો બરાબર છે અને આગળ કાલે શું વિચારો છો એ મને કોમેન્ટ કરજો કે સર રીઝનિંગ વિચાર છે કે ભાઈ આપણે રીઝનિંગ ચાલુ કરીએ જેથી કરીને એનટીપીસી ટુની પરીક્ષાઓ છે એ મારા સરસ બધા ગુજરાતીના વિદ્યાર્થીઓ છે એમાં સારો એવો પ્રતિભાઈ કરી અને ભાઈ ગુજરાતના બી સારી જોબ મેળવે ને યાર ક્યાં સુધી તલાટીની તૈયારી કરશે ને પેપર ફૂટતા રહેશે ઓકે તો ચલો કાલે ફરીથી મળીશું બાય